નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા, આસાપા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કરો દરેક વિદ્યાર્થીને આ સાધ્યમાંથી કાઢવાની રહેશે. આજે આપણે પાઠ 2 શાળા તત્પરતા 2, પાઠ 1 માં આપણે શાળા તત્પરતા 1 વિશે સમજ્યા, હવે આપણે પાઠ 2 માં શાળા તત્પરતા 2 વિશે સમજીએ. તો સમજીશું, તો દરેક વિદ્યાર્થીએ શાળા તત્પરતા 2 વિશે સમજવાનું છે અને પેજ નંબર 22 કાઢવાના છે. તેમાં શું છે, કવિતા ગાઓ અને કવિતાને આધારે ચોરસમાં રાઈટ કરો. તો હું અહીંયા કવિતા કહીશ, તમારે દરેક વિદ્યાર્થીએ સાંભળવાની છે. પછી આ કવિતામાં કયા ચિત્રો આવે છે, કયા વસ્તુ નામ આવે છે, કયા વસ્તુ એમાં આપણે રાઈટ કરવાનું રહેશે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા, આપિસ્તાને પહેરવાને સાડી, મોરે પીછાવાળી, કમરિયો ઘાઘરો, આપિસ્તાને ચક ચક કરજો, છી છી કરજો, ચણવાને દાણા, આપિસ્તાને આપિસ્તાને, બા નહીં વટશે, બાપુ નહીં વટશે, નાનો બાબો તને જાશે નહીં, જાશે નહીં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. જુઓ કેવું સરસ મજાનું ગીત છે, આપણે ઘણા બધા બાકી તો સાંભળીએ જ છે. તો હવે આ કવિતાને આધારે આપણે જોવાનું છે કે આ પાઠમાં ચકલી છે કે પોપટ, તો કે ચકલીનું છે. તો તમારે જો ચકલીના ખાનામાં જ રાઈટ કરવાનું છે, બીજું ખાનું કરી લેશું તો આપણે ચકલીને બાજુમાં ખાનામાં રાઈટ કરીશું. હવે ત્યાર પછી બેસવાને ખાટલો, તો ટેબલ નથી, ખાટલો છે ને કવિતામાં આવેલું છે, ખાટલાની બાજુમાં રાઈટ કરવાનું રહેશે. પછી સાડી છે કે ફ્રોક, તો કે પહેરવાને સાડી, મોર પીછાવાળી, સાડી આવે છે ને, ફ્રોક આમાં નથી આવતો આ પાઠમાં, તો આપણે સાડીના ખાનામાં જ રાઈટ કરવાનું છે. ત્યાર પછી જો ચક ચક કરજો દાણા, બરાબર ચણવાને દાણા, તો આપણે દાણા છે એમાં રાઈટ કરવાનું, દ્રાક્ષા પાઠમાં નથી આવતું, જે આ પાઠમાં આવતું હોય એમાં રાઈટ કરવાનું રહેશે. પછી છોકરી આવે છે કે છોકરો, તો કે છોકરો છે ને આ પાઠમાં, તેમાં આપણે રાઈટ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકે આ 22 પેજમાં મેં જે પ્રમાણે રાઈટ કરેલું છે એ ખાનું તમારે પણ રાઈટ કરવાનું છે. હવે જુઓ પેજ નંબર 23, એમાં શું છે, ચિત્ર ખૂબ ધ્યાનથી જુઓ, ઉપરનું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. તો આ ચિત્રમાં શું શું દેખાય છે, તો કે બાળકો, પક્ષી, વૃક્ષો, પછી છોકરાઓ છે એ જો રમે છે, બધા હિસ્સા ખાય છે તપસની, પછી જો પોપટ છે એ કયા રંગનું છે, તો કે પોપટ છે એ પોપટી રંગનો હોય ને, ગ્રીન લીલો પણ હોય. પછી આકાશ, આકાશમાં શું દેખાય છે, તો કે આકાશમાં પક્ષી અને વાદળા દેખાય છે. આ ચિત્રમાં બાળકો કઈ રમત રમે છે, આ ચિત્રમાં બાળકો છે જો કોઈ હિંચકા ખાય છે, કોઈ લસરપટ્ટી, બરાબર, અને કોઈ બોલથી રમે છે. પછી તમને કઈ રમત ગમે છે, તમે ઘરની બહાર જાઓ તો અહીંયા કઈ રમત રમો, તમે સાંજે રમવા જાઓ છો ને, તો એમાં કોઈ ક્રિકેટ રમે, કોઈ કબડ્ડી રમે, કોઈ ખો ખો રમે, એવી જ રીતે તમે કઈ રમત રમો છો બહાર, તો કે એ તમારે અહીંયા લખવાનું છે. પછી તમને કઈ રમત રમવી ખૂબ ગમે છે, તો ઘણાને છોકરાઓ હોય ને ક્રિકેટ રમે. પછી તમને જે ગમે એ તમારે અહીંયા લખવાનું છે. આમાં શું કીધું છે, પ્રશ્નોના મૌખિક ઉત્તર, એટલે કે આપણે ખાલી બોલવાનું છે. પછી તમારા ઘરમાં તમારી સાથે કોણ રમે છે, તો કે કોઈ દાદા આવતા હોય, ભાઈ બેન, બરાબર, જે રમતા હોય એનું નામ તમારે લખવાનું રહેશે. પછી તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે, તો તમારા મિત્ર જે આવતા હોય એનું તમારે નામ લખવાનું છે અને બોલવાનું છે. તમે રમવા ક્યાં જાઓ છો, તો ઘણા કોઈ ગ્રાઉન્ડ હોય અહીંયા રમતા હોય, કોઈ શેરીમાં રમતું હોય, કોઈ મેદાનમાં રમતું હોય, બરાબર. તમે રમવા ક્યારે જાઓ છો, તો સાંજે જઈએ ને રમવા. હવે પેજ નંબર 24, આના પાછળનો પેજ જો, એમાં પક્ષીને તેના માળા સુધી પહોંચવામાં મદદ કરો. તો જો આ પક્ષી છે, આમાં તેને સાચો રસ્તો